178 જેટલા મૂલ્યને આ ગ્રુપ શ્રેણી જીવન ઘડતર ભાગ 1-4 માં સમાવીને સમાજને મૂલ્યસભર ભેટ આપી છે. તો આમ જીવન ઘડતર કોઈ એક પુસ્તક નથી, પરંતુ સંપૂર્ણ શ્રેણીનો એક ચોથો ભાગ છે. તે પુસ્તકના મુખ્ય પૃષ્ઠ તમે આ પુસ્તકના અંતિમ પૃષ્ઠ પર જોઈ શકો છો. અને આ પુસ્તકના અંતિમ પૃષ્ઠ પર નૈનાબેન રૂપાળ દ્વારા વાચકોને એક સંદેશ આપવામાં આવ્યો છે. માત્ર 95 રૂપિયા કિંમત ધરાવતું આ પુસ્તક તમે અમરેલીના કોઈ પણ બુક સ્ટોર તથા ઓનલાઈન પણ ખરીદી શકો છો, જે ખૂબ વાંચીને વિચારવા જેવું છે. આ પુસ્તકનું પ્રકાશન કરનાર સંસ્કૃતિ પબ્લિકેશન તથા મુદ્દલ કેવલ અમદાવાદ દ્વારા આનું પ્રકાશન થયું છે. મોબાઈલને ભૂલાવી દે તેવું આ પુસ્તકમાં આ પુસ્તકને સાર્થક કરતી ઘણી વાર્તાઓ છે. આ પુસ્તકની બાહ્ય સમીક્ષા વિશે વાત કરીએ તો આ પુસ્તકની ઉપર જ આપવામાં આવેલું એક સુવાક્ય, સંપત્તિ હોય તો વિલ અને સંસ્કાર હોય તો ગુડવિલ બને. એટલે કે જો સંપત્તિ હોય તો માત્ર સંતાનને વારસામાં જ આપી શકાય છે, પરંતુ સંસ્કાર હોય તો પેઢીઓ નિર્માણ કરી શકાય છે. એટલે આ પુસ્તકને હું તમને આ પુસ્તકની બધી જ વાતો તો નહીં, પણ અમુક વાર્તાઓનો સ્વાદ જરૂર ચખાડી. આ પુસ્તકની સૌ પ્રથમ વાર્તા છે પ્રભુને ફરિયાદ, જેમાં એક માણસ પ્રભુને ફરિયાદ કરે છે કે હે ઈશ્વર, તું દયાનું સાગર છે, પણ તું કઠોર છે, નહીં તો તે મારો એક પગ મારી પાસેથી છીનવી ન લીધો હોત તો હું પણ બીજા લોકોની જેમ ચાલી શકતો હોત, દોડી શકતો હોત. ત્યાં જ પાછળથી એક અવાજ આવે છે, ભગવાન તો સાચે જ દયાનું સાગર છે, નહીં તો આ અકસ્માતમાં બચવાની કોઈ આશા જ નહોતી, છતાંય તે મને બચાવ્યો. તેઓ સાચે જ દયાનો સાગર છે. તે માણસ પાછળ ફરીને જુએ છે તો તે ભાઈના બંને પગ ગાયબ હોવા છતાં તે ભગવાનનો આભાર માને છે અને તે વિચારે છે કે આ ભાઈ તો બંને પગ ગાયબ હોવા છતાં ભગવાનનો આભાર માને છે અને હું ખોટા રોગના રોયા કરું છું. તો તે ભાઈ પણ ભગવાનનો આભાર માને છે અને પેલાને ઓલિયાને વંદન કરી ત્યાંથી જતા રહે છે. તો આપણે આ વાર્તામાંથી શીખ્યા કે આપણું જીવન અમૂલ્ય છે. જો આપણા જીવનમાં સંતોષ અને શાંતિ ના હોય તો આપણે જીવનને સારી બેઠે માણી શકતા નથી. એક લાખોપતિ માણસ પણ કરોડપતિ માણસને જોઈને બળ્યા કરે છે, દુઃખી થયા કરે છે. વળી એક ગરીબ માણસ હોય તેના જીવનમાં સંતોષ અને શાંતિના ગુણ કેળવીને શાંતિથી રહે છે. તો મેં આજથી સંકલ્પ લીધો કે હું ઈશ્વરે આપેલી બધી જ વસ્તુઓનો આભાર માનીશ અને વસ્તુઓમાં સંતોષ રાખી અને ઈશ્વરનો આભાર વ્યક્ત કરતો રહીશ. મને આ પુસ્તકની સૌથી અલાયદી વાત એ લાગી કે આ પુસ્તકમાં તમે વાર્તા વાંચ્યા પછી શું બોધ મેળવ્યો તે પણ લખવાની જગ્યા આપી છે. અને મારો સંકલ્પ અમે બોધ કરી તેમાં તમે શું સંકલ્પ કર્યો તે પણ લખવાની જગ્યા આપી છે. પરંતુ આ પુસ્તકમાં મેં સંકલ્પ નથી લખ્યા, કારણ કે આ પુસ્તક મારું નથી. આ પુસ્તક મને મારા મિત્રના મોટાભાઈ પાસેથી મળી આવ્યું છે. જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે તે આ પુસ્તક વાંચતો હતો અને મેં પણ એક બે પ્રસંગો વાંચ્યા. ત્યારે મને આખું પુસ્તક વાંચવાનું મન થયું અને હું પુસ્તક ઘરે લઈ આવ્યો. મેં માત્ર 3 દિવસમાં આખું પુસ્તક વાંચી લીધું. આ પુસ્તકમાં જીવન ઉપયોગી મૂલ્યને સાર્થક કરતી ઘણી વાર્તાઓ છે. ખેડૂત અને ખચ્ચર, ગુડ મોર્નિંગ નેચર જેવી ઘણી વાતો અને વાર્તાઓ છે. આ પુસ્તક માતા પિતા, શિક્ષકો અને બાળકોને ખૂબ વાંચવાલાયક છે. અંતે હું એટલું જ કહીશ કે શું તમે ચારિત્ર્યવાન બનવું ગમે છે? શું તમે તમારામાં સંસ્કારોથી સમૃદ્ધ બનવા માગો છો? શું તમે તમારામાં નિડરતા, વિનમ્રતા અને સાહસ જેવા ગુણો કેળવવા માગો છો? જો આ બધા સવાલોનો જવાબ હોય તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ. થેન્ક યુ.